नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण 6 ની અંદર આજે કાવ્ય 1 મતબાટો ઇન્સાન કો ફરીથી એક વખત રિવિઝન હું તમને એનું કરાવીશ. આ કાવ્યની અંદર કવિ વિનય મહાજન છે એ આપણને હળીમળી અને રહેવાનું કહે છે. આપણા જે આપસી ભેદભાવ છે એને ભૂલી અને એક બધા એક બની અને રહીએ એવી એ આ કાવ્યની ભાવના છે. विद्यार्थियों आपणे आनी पहला आ काव्यनी समझूती मेळवी चूकी छे, पण घणा विद्यार्थीओ एवा हशे के कदाच एने आ काव्य न समझाणुं होय. तो अहीं जे बे फकरा आपेला छे एमां तमे जोई शको छो कि कवि एम कहे छे के आपणे अत्यार सुधीमां घणी बधी वस्तुओना भाग पाड़ी लीधा छे, त्यां सुधी के धरती अने सागरने पण आपणे वेची लीधो छे. पण हवे कवि एम कहे छे के हवे माणस थई अने माणसने वेचवानुं बंद करो, कारण के हजी आपणे घणो बधो विकास छे ए करवानो बाकी छे. हजी दुनियाना घणा बधा एवा लोको छे के जे गरीब छे, जे सामाजिक रीते पछात छे, तो ए बधाने साथे राखी अने बधानी खुशी बधानो आनंद मेळवी शके आपणे एवा कंईक कार्य करवाना छे. आगळ कवि कहे छे કે હજી સુધી સૂર્યનો સંદેશો છે એ દરેક ઘાટી અને મેદાનને મળી ચૂક્યો નથી. એટલે કવિ અહીં એવું કહેવા માગે છે કે હજી સુધી આપણા સમાજની અંદર બધા લોકો છે એને એક સમાન તક અને એક સમાન સુખ છે એ મળી ચૂક્યું નથી. આપણે જો આપસી ભેદભાવની ભાવના રાખ્યા વગર રહેશું તો દરેકનો સમાન રીતે વિકાસ થશે અને દરેક વ્યક્તિ છે એને જીવન જીવવાની મજા આવશે. જો આવું નહીં કરીએ તો આજે હરીભરી ધરતી છે એ રેગિસ્તાન જેવી બની જશે. જો આવા દુઃખી લોકોને આપણે પ્રેમ અને સહકાર નહીં આપીએ તો એનું જીવન છે એ જેમ રેગિસ્તાન તપતું હોય એવી રણભૂમિ જેવું થઈ જશે. વિદ્યાર્થીઓ આગળ કવિ કહે છે કે ઘણા લોકો એવા છે કે જેનામાં ઈર્ષા, દ્વેષ, ઘૃણા આવા અવગુણો હોય છે. આવા લોકોને આપણે પ્રેમરૂપી જળ આપી એટલે કે પ્રેમભર્યો વ્યવહાર કરી અને એના જીવનને બદલવાના છે. નહીંતર આ લોકો છે એ કેવા છે તો કે પ્યાસી ચટ્ટાન જેવા છે અને એનું વ્યક્તિત્વ છે એ આમને આમ આવું ને આવું રહેશે તો એ વધારે દુઃખી અને વધારે ક્રૂર થતા જશે. તો આવા લોકોની સાથે પણ પ્રેમભર્યો વ્યવહાર કરી અને એને પણ માનવતાના ગુણ આપણે આવવાના છે, આપવાના છે. શું કામને? કારણ કે અત્યાર સુધી આપણે એ બધાએ ધરતી, સાગર આ બધાને તો વહેંચી લીધું છે, હવે માણસને વહેંચતો બંધ કરવાનો છે. મતલબ કે માણસના ભાગલા પાડવાના નથી. આવું કરશી તો કે શું થશે? આગળ તમે પંક્તિમાં જોઈ શકો છો, સાથ ઉઠે સબ તો પહેરાહો. અહીંયા કવિ એમ કહે છે કે આપણે બધા આવી રીતે સાથે ભેગા થશું, સાથે રહીને એકબીજાની સાથેનો વ્યવહાર રાખશું. મતલબ કે એકબીજાના સુખ દુઃખ છે એને સમજીશું, એને મહેસૂસ કરીશું, તો સૂરજ છે એ પોતે આપણા દરેકના દરવાજા ઉપર પહેરો દેશે. મતલબ આપણા બધાનું રક્ષણ કરશે. અને આવી રીતે શું થશે તો કે એક એક જે આંગણું ઉદાસ હશે એના આંગણામાં પણ ખુશીઓના ફૂલ છે એ મહેકી ઉઠશે. હર ઉદાસ આંગન કા હો ખીલતી હોઈ બહાર પર. અને આવી રીતે જ્યારે સાથે મળીને બધા રહેશું તો એક દિવસ એવો આવશે કે બધાના ઘરમાં, બધાના જીવનની અંદર બહાર છે એ આવશે. બહાર મતલબ કે ખુશીઓનું આગમન થશે. આવી રીતે કવિ વિનય મહાજન છેલ્લા પેરેગ્રાફમાં આપણને આવું સમજાવે છે કે જ્યારે આવી રીતે આપણે જાતિ, ધર્મ, સંપ્રદાયના ભેદભાવ વગર લોકોની સાથે હળીમળીને રહેશું તો એક દિવસ એવી મોસમ આવશે કે દરેક વ્યક્તિના ચહેરા પર મુસ્કાન હશે. એ મોસમની મુસ્કાનને પછી કોઈની હિંમત છે કે રોકી શકે? કોઈ ન રોકી શકે અને કોઈ એને રોંધી પણ ન શકે. અને બધા જ લોકો છે આનંદથી, પ્રેમથી પોતાનું જીવન છે એ વિતાવશે. અને આપણે પણ બધાએ એવો જ પ્રયત્ન કરવાનો છે કે અત્યાર સુધી આપણે જે કુસંગ, જે દ્વેષ, ઈર્ષાના માયાજાળમાં ફસાયેલા છીએ આ બધાને બંધ કરી બધાની સાથે વસુધૈવ કુટુંબકમની ભાવના રાખી અને હળીમળીને રહેવાનું છે અને જીવન જીવવાનું છે. કવિ આપણને આ કાવ્ય દ્વારા એકબીજાની સાથે એકતા સાધી, હળીમળીને રહેવું અને બધા જ ધર્મોનું સન્માન કરવું એવું શીખવે છે.
આમ તો મેં તમને આ કાવ્ય પહેલાં સમજાવેલું છે, પણ ઘણા વિદ્યાર્થીઓને કદાચ નહીં સમજાયું હોય, તો આજે ફરી વખત રિવિઝન તરીકે આ કાવ્ય મેં તમને સમજાવેલું છે અને સાથે સાથે કાવ્યના ફોટો પણ આપેલા છે. તમારે આ કાવ્ય ફોટોમાંથી જોઈને તમે અત્યાર સુધી જે પ્રશ્ન જવાબ લખેલા છે એ પ્રશ્ન જવાબ પછી આખું કાવ્ય સારા અક્ષરે લખવાનું છે, બરાબર છે? બધા વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે બધા જ વિદ્યાર્થીઓ પાઠ જ્યાં પૂરો થાય, કાવ્ય પૂરું થાય ત્યાં તમે આ કાવ્ય છે એ સારા અક્ષરે લખશો અને ઘરે પાકું કરજો.